નમસ્કાર મિત્રો, MSW યુટ્યુબ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજે જે જાહેરાત આવી છે વિદ્યા સહાયકોની ભરતી માટે, એના વિશે વાત કરીશું. ટેટ પાસ જેને કરેલું છે એના માટે આ બહુ જ ઉત્તમ જગ્યા છે. તો જે મિત્રોએ ટેટ પાસ કરેલું છે અને નોકરીની તક જાણવા માગો છો તો આ વિડીયો જરૂર જોજો. જો તમે અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક શેર જરૂર કરજો. ચલો આજનો વિડીયો શરૂ કરીએ. આ ભરતી છે વિદ્યા સહાયકની, ભરૂચ જિલ્લા ગિરિજન શિક્ષણ પ્રગતિ મંડળ, ડેડિયાપાડા, જિલ્લો નર્મદા. સંચાલન નીચે મુજબ આદિવાસી વિકાસ વિભાગમાં ગુજરાત ગાંધીનગરની માન્યતા પ્રાપ્ત આશ્રમ શાળાઓમાં ધોરણ આઠ પાસ માટે વિદ્યા સહાયક આશ્રમ દીઠ એક જગ્યા ભરવાપાત્ર છે. તો જોઈએ આપણે કે નર્મદા જિલ્લામાં તાલુકો ડેડિયાપાડા, તાલુકો સાગબારા એમ કરીને ચાર આશ્રમ શાળાઓના ભરતી થવાપાત્ર છે. રોસ્ટરક્રમ જોઈએ, રોસ્ટરક્રમ પહેલાંમાં જોઈએ તો 5-4-4-4 અને જાતિ અનુસૂચિત જનજાતિ ST, બીજામાં છે બક્ષીપંચ અને ત્રીજામાં છે બક્ષીપંચ અને ચોથામાં પણ બક્ષીપંચ છે. લાયકાતની વાત કરીએ, લાયકાત છે BSc અને BEd પાસ કરેલું હોવું જોઈએ. વિષયની વાત કરીએ, ગણિત વિજ્ઞાન માટે આ જગ્યા છે. અપર પ્રાથમિક વિભાગમાં ટેટ પાસ કરેલી હોય અને કોમ્પ્યુટર CC સર્ટિફિકેટ હોવું જરૂરી છે. હવે વિગત જાણીએ કઈ રીતે એપ્લાય કરવાનો છે. તો ઉપરોક્ત લાયકાત ધરાવતા ઉમેદવારોએ શાળા છોડ્યા પ્રમાણપત્ર લઈને એટલે કે સંપૂર્ણ બાયોડેટા તમારે અરજી કરવાનો રહેશે 10 દિવસની અંદર. એટલે કે આજે 28 તારીખ થઈ છે, એટલે કે છેલ્લી 7 તારીખ સુધી તમે અરજી કરી શકો છો. હવે આગળ વિગત જાણીએ આપણે. બીજું એક વસ્તુ, તમે કોઈપણ એક આશ્રમ શાળામાં એપ્લાય કરો છો તો તમે બીજી આશ્રમ શાળામાં એપ્લાય કરવાનું રહેશે નહીં, ફક્ત એક જ સંસ્થાની અંદર એપ્લાય કરવાનું રહેશે. કોઈપણ ઉમેદવારે એક જ સંસ્થાની અંદર એપ્લાય કરવાનું રહેશે. ત્રીજું બાબત છે, રાજ્ય સરકાર દ્વારા અપર પ્રાથમિક વિભાગમાં વિદ્યા સહાયકની નિમણૂક માટે નક્કી થયેલ ટેટ પરીક્ષા પાસ હોવી જોઈએ તથા સરકારી CCC સર્ટિફિકેટ હોવું જોઈએ. હવે જોઈએ શિક્ષણ વિભાગમાં 21-5-94 અને 6-7-98 તેમજ 23-6-2016 ઠરાવ નવી નિમણૂક મેળવનાર કર્મચારીઓને ફાજલનું રક્ષણ મળવાપાત્ર નથી. પાંચમું છે, વિદ્યાસહાયકની પ્રગતિ માસે સરકારશ્રી આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા નક્કી કરેલી મુજબ 5 વર્ષ સુધી તમને ફિક્સ પગાર સુધી રાખવામાં આવશે. એટલે કે ફાજલનું રક્ષણ નહીં મળે એટલા માટે જે સરકાર આદિવાસી વિકાસ વિભાગ દ્વારા નક્કી કરેલું 5 વર્ષ સુધી તમને એક જ પગાર નક્કી કરવામાં આવશે. અનુસૂચિત જનજાતિના આશ્રમ શાળા હોય તો સરકારશ્રીના આદિવાસી વિકાસ વિભાગમાં ધારા ધોરણ મુજબ પસંદગી થયેલા ઉમેદવારોને આશ્રમ શાળા સ્થળે રહેવાનું ફરજિયાત છે. એટલે કે જ્યાં તમે નોકરી કરો છો ત્યાં તમારે રહેવાનું રહેશે. ઉમેદવારોએ છે જે ઉમેદવારોએ લાયકાત ધરાવતા હોય અને જે ઉમેદવારો ઈચ્છિત હોય કે મારે આની અંદર એપ્લાય કરવાનું છે તો અરજીનું સરનામું છે અને અરજીનું સ્થળ છે માનદ મંત્રીશ્રી, ભરૂચ જિલ્લા ગિરિજન શિક્ષણ પ્રગતિ મંડળ છે, ITI પાછળ મૂળ પોસ્ટ, તાલુકો ડેડિયાપાડા, જિલ્લો નર્મદા. પિન નંબર 39-30-40 પર તમે ઓફલાઈન અરજી કરી શકો છો. એટલે સ્પીડ પોસ્ટ દિવસ તમારે કરવાનો રહેશે 10 દિવસની અંદર. છેલ્લી તારીખ તમે 7 તારીખ લઈ શકો છો. તો આ વિડીયોમાં મિત્રો આટલું જ. જય હિન્દ, જય ભારત. બીજા મિત્રોને પણ આ વિડીયો શેર કરો.